એનો વિભાગ બે મિત્રો આકૃતિ વિભાગ પણ તમને જોતો હોય તો પીડીએફમાં એનો પાર્ટ બીજો એકથી મિત્રો આપણે સાત દાખલા આગલા વિડીયોમાં સમય જાય છે આજે એનો ભાગ બીજો જેની અંદર આપણે આઠથી પંદર દાખલા સુધી આજે આપણે સમજવા પ્રયાસ કરશું ઓકે તો આ એક તમારા માટે એટલા માટે કે તમને જે ગણિત જેવા વિષયની અંદર સરળતાથી મિત્રો કેવા કેવા પ્રશ્નો અગાઉ પૂછાણા છે ને આપણે કેવી તૈયારી હવે કરવી જોઈએ એનો એક આપણને અંદાજ મળે અને આપણે જે વસ્તુ ન આવડે તો એના ઉપર આપણે વિચાર અથવા મનોમંથન કરી અને એ ચેપ્ટરને વધારે ને વધારે મહાવરો કરવાનું છે કેમ કે નવોદયની એક્ઝામ મિત્રો ખૂબ નજીકના સમયમાં આવી જશે જે લોકોની બાકી એક્ઝામ છે ધોરણ છ માટેની એ ટૂંક સમયમાં આવી જશે તો એ પહેલાં આપણે મિત્રો શક્ય હશે તો બે હજાર ચૌદથી મિત્રો બે હજાર અને વીસ સુધીના તમામ પેપરો આપણે સોલ્વ કરવા છે ને સાથે સાથે ટ્રીક એન્ડ ટ્રીપ્સના પણ વિડીયો આપણે ચાલુ રાખશું ઓકે જે પણ બાળકો નવા હોય અથવા જે કોઈ બાળકોએ હજુ સુધી મિત્રો અપેક્ષા જ્ઞાન કી દ્વારા જે તમારા માટે મેથ્સને મજબૂત બનાવવા માટે અમે ત્રણ મિત્રો યાદ રાખજો ત્રણ દાખલા નવોદયના ત્રીસ વર્ષના પ્રશ્નો સાથે આ અપેક્ષા બુક વન અમે તમારા માટે ખાસ નિર્માણ કરી સાતસો વિડીયો તમને ફ્રી મળશે સાતસો વિડીયોના ક્યુઆર કોડ અમે આપેલા છે ઓકે બાલાછડી એમ એન એમ એસ અનેક એક્ઝામમાં મિત્રો ગણિત છે તમને ખૂબ જ ઉપયોગી બનશે વીસ પ્રકરણમાં અમે આ બુકને ડિવાઈડ કરેલી વીસ પ્રકરણમાં ઓકે તો ખાસ મેળવી લેજો શરૂ કરીએ મિત્રો પહેલો જ દાખલો નીચેનામાંથી એટલે આઠ નંબરના આપણે ક્રમમાં પહોંચ્યા એટલે આઠ નંબરમાં માં થી સાત મિત્રો એક થી સાત પ્રશ્ન આપણે ભાગ એક માં જોયા એટલે ભાગ એક નો વિડીયો તમે જોઈ લીજો આજે આપણે આઠમા પ્રશ્ન તરફ વધીએ આગળ નીચેનામાંથી સ્તંભ આલેખને વાંચીને આપેલ પ્રશ્ન જવાબ આપો કયા વિષયમાં સૌથી વધુ અંક પ્રાપ્ત કર્યા મિત્રો આ એકદમ સરળ છે જો યાદ રાખજો આલેખ વાળો પ્રશ્ન તમને પૂછાય તો રોકડા હશે મિત્રો અહીંયા તમને ખાલી એટલું જ પૂછ્યું છે કયા વિષય વિષય મિત્રો જો અહીંયા કોઈ અંગ્રેજી એક હિન્દી એક ગણિત અને એક વિજ્ઞાન ચાર વિષયની વાત થાય છે કયા વિષયમાં સૌથી વધુ તો મિત્રો અહીંયા સૌથી આલેખ સૌથી મોટો કોનો છે તો અંગ્રેજી મિત્રો અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીની અંદર એને કેટલા ગુણ મળ્યા તો પંદર જો મિત્રો એ પંદર સુધી છે પંદરથી આ અંગ્રેજીની લીટી જ પંદર સુધી છે મિત્રો પંદર હિન્દીની વાત કરીએ તો આ અહીંયા સુધી પચીસ ઓકે હિન્દીની વાત કરીએ તો એને મળ્યા છે પચીસ એ મિત્રો કઈ દાખલાની અંદર લોજિક જ નથી તમારે ખાલી જોઈને આ આલેખ જે સૌથી મોટો દંડ આલેખ કોનો છે ઓકે એના સ્તંભ આલેખ ઉપરથી તમે કહી શકો હિન્દીની અંદર સૌથી વધુ માર્ક મળ્યા છે સી આપણો જવાબ બને છે આના ઉપરથી મિત્રો ઘણા બધા પ્રશ્ન બીજા પણ નીકશે કેવા તો વિજ્ઞાન વિષયમાં ગણિત વિષયમાં આ વિજ્ઞાન વિષય કરતાં ગણિતમાં મિત્રો વિજ્ઞાન વિષય કરતાં ગણિતમાં કેટલા અંક વધારે મળ્યા છે દાખલા કોઈ એક વ્યક્તિની વાત કરીએ અહીંયા રાહુલનું નામ લઈએ તો રાહુલનો આ દંડ આલેખ હોય તો રાહુલની વાત કરીએ વિજ્ઞાન કરતા મિત્રો ગણિતમાં કેટલા વધુ અંક મળ્યા કેટલા વધુ અંક મળ્યા છે તમે ઓપ્શન તમને આપી દઉં પાંચ દસ પંદર અને વીસ તમે જવાબ આપજો આ રીતે પણ પ્રશ્ન નીકળે મિત્રો આલેખના આપણે ટોટલ ચાર વિડીયો છે ચારે ચારમાં તમામ પેટર્નના પ્રશ્નો આપણે કવર કરી લીધા છે તો ખાસ તમે કરજો એકવાર મિત્રો એ જોઈ લેજો ઓકે ત્યાર પછીની જો વાત કરીએ અહીંયા તો બીજો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં મિત્રો હવે ચડતો ક્રમ હોય તો તમને ખબર હોવી જોઈએ ચડતા ક્રમમાં પેલા નાની સંખ્યા એથી મોટી

અઠ્ઠાણું હજાર બત્રીસ અઠ્ઠાણું હજાર ત્રેવીસ મિત્રો આ ત્રેવીસ છે એ બીજા નંબર હોય ત્રેવીસ બીજા નંબર પર ક્યાં છે અહીંયા છે મિત્રો અહીંયા પણ નથી અહીંયા પણ નથી એટલે આપણો જવાબ તમને મળી ગયો ડી મિત્રો આ રીતે જવાબો હું બોલું મિત્રો પ્રશ્નમાંથી ઓપ્શન આપે એમાંથી જવાબો છે ને એમાં જવાબો કઈ રીતે શોધવા એની પણ આપણે ટ્રિક્સ મિત્રો તમને ખાસ આપેલી છે એના આધારે તમે મિત્રો અમુક જવાબો છે મિત્રો તમે શોધી શકશો ઓકે અહીંયા મિત્રો કાંઈ જ હતા મિત્રો આ બીજો ઓપ્શન શું કહેવાય અઠાણું હજાર ત્રેવીસ આવે કારણ કે બત્રીસ કરતા ત્રેવીસ મોટા છે તો આપણો જવાબ બની ગયો ઓકે તો આવી જ રીતે એક સંખ્યા હું તમને હોમવર્કમાં મિત્રો તમને એક દાખલો અમારા તરફથી હોમવર્કમાં આપીએ છીએ એ જાતે કરજો ચાલો મિત્રો એક દાખલો જાતે કરો ચડતા ક્રમમાં તમારે એને ગોઠવવાના છે હજાર એકત્રીસ બીજી સંખ્યા છે એકત્રીસ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ અને ચોથી સંખ્યા તેત્રીસ હજાર અને તેર આ સંખ્યા છે એને તમે ચડતા ક્રમમાં ગોઠવીને આપજો ઓકે ત્યાર પછીનો દસમો દાખલો જોઈએ તમે જોઈ શકો છો કેરીના ટોપલા આપેલા છે એક સુન બરાબર એક ટોપલું છે ઓકે ચાર દિવસમાં તમે જે પ્રથમ ચાર દિવસમાં જે વેચાણ કર્યું છે તો સોમવારની જો વાત કરીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ ટોપલા વેચા કેરીના પછી મંગળવારની વાત કરીએ તો એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટોપલા વેચ્યા છે ને ટોપલા છે બુધવારે ગુરુવારે મિત્રો આગળ વાંચીએ જો વેપારી પાસે હજુ એકત્રીસ ટોપલા છે ઓકે મિત્રો વેચાતા એની પહેલાની વાત એની પહેલાં કુલ કેટલા એ પણ આપણે જોવાનું અત્યારે વેચાઈ ગયા પછી એની પાસે એકત્રીસ વેચા છે હું તમને એમ પૂછું કે તમારી પાસે શરૂઆત તમે

કેરીના ટોપલાની તમારે સંખ્યા મેળવવાની છે ઓકે અને તેની પાસે રહેલા કેરીની શરૂઆતના ટોપલાની સંખ્યા અને વેચાયેલા કેરીના ટોપલાના ટકા કેટલા થાય વેચાયેલા હવે મિત્રો જો પહેલી વાત કરીએ અત્યારે એની પાસે હાલ જો વાત કરીએ તો એકત્રીસ ટોપલા છે અને વેચાયેલા કેટલા હતા તો કે પાંચ ને સાત બાર બાર ને ચાર સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ મિત્રો વેચાયેલા છે તો ટોટલ શરૂઆતમાં કેટલા નવ ને દસ નું પચાસ શરૂઆતમાં તો એ ભાઈ પાસે પચાસ ટોપલા હોવા જોઈએ ઓપ્શનમાં પચાસ ક્યાંય છે હા પચાસ તો આપણો જવાબ હવે આના ટકા ગોતવાની જરૂર છે નહીં ટકા ગોતો તો પણ મિત્રો આડત્રીસ ટકા જ આવશે મિત્રો યાદ રાખજો કઈ રીતે શરૂઆત ટોટલ એનીમાંથી અહીંયા મિત્રો પચાસ કુલ ટોપલા માંથી વેચા કેટલા મિત્રો જોજો સો ગુણ્યા ઓગણીસ છે ગુણ્યા બે કરીએ એટલે આડત્રીસ ટકા આપણે આવી જાય છે અહીંયા આડત્રીસ આમ પણ મિત્રો એટલે આ દાખલો આપણે ગણવો ન પડે જો પચાસ એક જ ઓપ્શનમાં પણ બે ત્રણ ઓપ્શન બી માં પણ ચાલીસ ને જગ્યાએ પચાસ હોત તો આપણે આ દાખલો ટકાનો પણ આગળ કરવો પડે જો વિચારી લીધું હોય અને થોડું સ્માર્ટ વસ્તુ તમે કરતા હોય તો આવા દાખલા તમે ઝડપથી કરી શકો છો ઓકે ત્યાર પછીનો સરસ પ્રશ્ન છે નવ આઠ અને તથા જીરો અંકનો ઉપયોગ કરી પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો છે તો કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય મિત્રો એક કુલ પૂછ્યું છે અને બીજું પૂછ્યું છે પ્રાકૃતિક જો મિત્રો પ્રાકૃતિક શબ્દ વાપરે છે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યા બને નવ આઠ અને જીરો બનાવવાના છે અંકમાંથી તો પેલા મિત્રો આપણે જો સામાન્ય સમજ હોય તો પેલી પહેલી સંખ્યા આપણને મળે છે આઠ એક અંકની બીજી મળે છે નવ આ બે સંખ્યા બની હવે બે અંકની જો વાત કરીએ બે અંકની મિત્રો નાઇન એટ પછી નાઇન જીરો પછી એટ નાઇન અને એટ જીરો આ મિત્રો તમને મળી બે આપણે મિત્રો અહીંયા એમ નથી પૂછ્યું કે ત્રણ અંકની કેટલી બને તો મિત્રો એલું ફેક્ટરવાળું સૂત્ર આપણે કામ લાગે ફેક્ટરવાળું સૂત્ર હતું એ આપણે કામ લાગી જાય અહીંયા પ્રાકૃતિક કેદી છે એટલે બધી સંખ્યા બે અંક ત્રણ અંક ઓકે અહીંયા પ્રત્યેક અંકનો એક જ વખત ઉપયોગ કરવાનો છે અને કુલ કેટલી નવસો આઠ બને છે આઠસો નેવું અને આઠસો નવ તો ટોટલ સંખ્યા કેટલી બની ચાર આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ એક અને નવ એટલે ટોટલ દસ સંખ્યા બને આપણો જવાબ ડી બને મિત્રો અહીંયા આ રીતે તમને પાંચ ચાર આઠ અને શૂન્ય અંકનો ઉપયોગ કરી મિત્રો કુલ કેટલી સંખ્યા બને કુલ અહીંયા હું તમને પૂછું છું ચાર અંકની ત્રણ અંક નથી બોલતો પ્રાકૃતિક નહીં પણ ચાર અંકની કુલ કેટલી સંખ્યા બને તમારે મિત્રો આનો જવાબ આપવાનો છે વીસ અઢાર ચોવીસ અથવા સોળ ચાલો મિત્રો તમે જ જવાબ આપજો વીસ સો અઢાર ચોવીસ અને સોળ પાંચ ચાર આઠ અને શૂન્ય અંકનો ઉપયોગ કરવાનો છે ચાર અંકનો ઉપયોગ અને ચાર અંકની જ મિત્રો કુલ કેટલી સંખ્યા બને ઓકે ચાલો મિત્રો આવા જ વધારે દાખલા તમારે કરવા હોય મહાવરા કરવા હોય તો આપણી અપેક્ષા જ્ઞાનકી બુક મિત્રો ખાસ લઈ લેજો જેની અંદર મિત્રો ગણિતની અમે ગણિતની મિત્રો દરેક ચેપ્ટરની ત્રણ ટેસ્ટ વીસ ત્રેસ સાઠ પ્લસ બીજી અમે પચાસ ટેસ્ટ ગણિતની તમને આપેલી છે એકસો દસ ટેસ્ટ મિત્રો આ બુકમાં તમને મળશે ફકરાની જો વાત કરીએ ફકરા તો ફકરા તમને સો મળશે પ્લસ પચાસ ફકરા પ્લસ પાસઠ ફકરાના વિડીયો છે એટલે આઈ થિંક તમને એકસો ને સોરી બસો ને પંદરથી વધારે તમને ફકરા મળશે બસો પંદર ફકરાનો મહાવરો જો કોઈ બુક હોય તો એ આપણી અપેક્ષા ગેનકી વન ટુ સોરી અપેક્ષા ગેનકી ટુ જે ડિજિટલ આપની બુક છે ઓકે અને ઘણી આકૃતિની વાત કરીએ તો દરેક ચેપ્ટર મિત્રો દરેક ચેપ્ટરની સો સો આકૃતિનો આકૃતિ માટેનો આપણે મહાવરો આપેલો છે તો ખાસ બુક્સ તમે મિત્રો મેળવી લેજો તમને ખૂબ ઉપયોગી બુક બનશે ઓકે મિત્રો તો અહીંયા સુધી તમારા માટે આના પછીનો નેક્સ્ટ દાખલો આપણે હવે જોઈએ આ એક સરસ દાખલો છે એવી નાનામાં નાની સંખ્યા જેને દસ પંદર ચોવીસ અથવા ત્રીસથી ભાગતા શેષ શૂન્ય વધે મિત્રો અહીંયા શેષ શૂન્ય વધે એ વાત કીધી છે ઓકે તો નાનામાં નાની કીધી છે તો લ સા અહીંયા મિત્રો તમારે ખાસ મિત્રો અહીંયા લસા જ લેવાનો છે લસા લઈ લઈએ એટલે આપણો દાખલો થઈ જશે પૂરો દસનો લસા પંદરનો લસા ચોવીસ અને ત્રીસ આ બધા જ અંકનો આપણે લસા લઈ લઈએ એટલે આપણો દાખલો મિત્રો થઈ ગયો પૂરો સિમ્પલ છે બે પંચા દસ પંદર બાર દુ ચોવીસ પંદર મિત્રો પાંચ પંદર બે છ હજુ બે વડે ભાગાય છે મિત્રો બે પાંચ પંદર બે તેરી અને પંદર ના પંદર હવે સીધા મિત્રો ત્રણ વડે ત્રણ પાંચ ત્રણ પંચા ત્રણ એકા ત્રણ પંચા હવે સીધા પાંચ એકા પાંચ મિત્રો પાંચ એકા

ત્યાર પછીનો સરસ દાખલો બે સંખ્યાનો સરવાળો તમને આપેલો છે બીજી સંખ્યા બરાબર એક્સ વત્તા મિત્રો વીસ હજાર એકસો વીસ હજાર એકસો વધુ છે ઓકે સિમ્પલ છે મિત્રો અહીં કાંઈ નથી બે સંખ્યાનો સરવાળો તમને આપી દીધો સમીકરણ ચેપ્ટરમાં મૂકી દો એક્સ

છ નવ છન્નું મિત્રો છન્નું હજાર નવ લાખ સોરી નવ નવ લાખ સડસઠ હજાર પાંચસો ને ચોપન આવે છે ઓકે અહીંયા બે એક્સ છે મિત્રો એટલે એક્સ બરાબર કરવા હોય તો નવ લાખ સડસઠ હજાર પાંચસો ચોપન ને તમારે બે વડે ભાગવાના જો એને મિત્રો બે વડે તમે ભાગશો યાદ રાખજો મિત્રો બે વડે તમે ભાગશો તો તમને મળશે ચાર લાખ ત્યાંસી હજાર સાતસો ને એ તમને મળી એક્સ મિત્રો અહીંયા મોટી સંખ્યા પૂછી છે મોટી એટલે આ એક્સ વધતા વીસ હજાર વધશો એટલે મિત્રો અહીંયા એડ કરી દો કઈ રીતે તો કે ભાઈ ચાર લાખ ત્યાંસી હજાર સાતસો સિત્યોતેર ની અંદર તમારે વીસ હજાર આ એડ કરાવ મોટી કીધી છે ને મિત્રો એટલે વીસ હજાર એકસો આપણે એડ કરીએ સાત સાત આઠ ત્રણ દસનું શું વધી પડી એક પાંચ લાખ આડત્રીસ પાંચ લાખ ત્રણ હજાર આઠસો સિતોતેર એટલે જવાબ બને છે ડી પાંચ લાખ ત્રણ હજાર આઠસો સિતોતેર તો આવા દાખલા મિત્રો સમીકરણ આપણી સમીકરણ જે ટોપિક છે બુકનો એની અંદર ઘણા બધા મહાવરા આપેલા છે આ દાખલો મિત્રો લોજિક વાળો છે સરસ દાખલો છે એક વત્તા અહીંયા જોઈએ એક વત્તા બે ઓછા ત્રણ એટલે મિત્રો એક આનું સાદુરૂપ શું એક વત્તા બે ત્રણ ત્રણ ઓછા ત્રણ બરાબર થઈ ગયું શૂન્ય શું થઈ ગયું શૂન અહીંયા ચાર વત્તા પાંચ નવ નવમાંથી નવ જાય તો શૂન છ વત્તા સાત તેર તેર માંથી તેર જાય તો શૂન આઠ વત્તા સાત એટલે સત્તર માંથી સત્તર જાય તો શૂન બાર વત્તા પચીસ પચીસ માંથી પચીસ જાય એટલે શૂન તો આનું પરિણામ જવાબ શું મળે પરિણામ શું મળશે શૂન્ય ઓકે તો આવો દાખલો કરો બે વત્તા ત્રણ ઓછા પાંચ વત્તા ચાર ઓછા બે વત્તા ત્રણ ઓકે પછી વત્તા ચાર વત્તા પાંચ ઓછા નવ નું પરિણામ શું મળે મિત્રો તમને ત્રણ વસ્તુ આપે છે ઓકે અને પરિણામ શું મળે ઓપ્શન આપી દઈએ તમને સોન પાંચ ચાર કે દસ ઓકે જાતે મિત્રો કરજો દાખલો સિમ્પલ છે મિત્રો આ ચાર વત્તા પાંચ છે ચાર વધતા પાંચ છે ઓછા નવ તમારી રીતે દાખલો જાતે કરવાનો રહેશે ત્યાર પછી છેલ્લો દાખલો છે ટોટલ ચાર અંક આયપા છે તમને ચાર અંક અને પૂછ્યા છે પાંચ અંક મિત્રો પાંચ અંકોવાળી બનાવવાની હોય અને નાનામાં નાની જો મિત્રો પાંચ અંકની બનાવવાની શરત છે નાની બનાવવાની છે તો આમાં કયો અંક રિપીટ થશે આની મેટ્રિક આપી હતી મિત્રો નાની બનાવવાની હોય તો નાનો અંક રિપીટ થાય એટલે નાનો અંક શૂન રિપીટ થશે એથી આગળ મિત્રો નાનામાં નાની સંખ્યા શૂન છે પણ શૂન શૂન ત્રણ ચાર પાંચ આ સંખ્યા તો મિત્રો શું બને છે ત્રણસો પિસ્તાલીસ પણ આ ત્રણનું સ્થાન છે કે આવું જોઈએ આગળ આવી જાય ત્રણ શૂન શૂન ચાર પાંચ એટલે ત્રીસ હજાર પિસ્તાલીસ આપણું મિત્રો જવાબ બને છે ત્રીસ હજાર પિસ્તાલીસ આપણો જવાબ બને છે નાનામાં નાની તો ત્રીસ હજાર પિસ્તાળીસ બી ઓકે મિત્રો આવી રીતે એક સંખ્યા આપી દો પાંચ છ સાત શૂન અને આઠ અને એક અંકનો ઉપયોગ કરી નાનામાં નાની મિત્રો છ અંકની સંખ્યા બનાવજો નાનામાં નાની આઈ પાછી પાંચ અંક ને તમારે છ અંકની નાનામાં નાની બનાવવાની છે ઓકે તો ખાસ મેળવી લે કરજો અને મિત્રો તમારા માટે અમે નવોદયની પરીક્ષા પહેલાં મિત્રો એક મહાવરા માટે મોડલ પેપર પણ તમારા માટે તૈયાર કર્યા છે અને આ બંને બુક્સ વન અને ટુ મિત્રો બંને બુક્સ પાંચસો રૂપિયાની છે અને કુરિયર ફ્રી આપશું જો મોડલ પેપર જોતું હોય તો એકસો ને રૂપિયા છે ઓકે આ બધી જ વસ્તુ છસો ને સાહીઠ રૂપિયામાં જો સાથે લેશો તો મોડલ પેપર એક જોતું હોય તો એકસો સાહીઠ પ્લસ વીસ રૂપિયા મેં કુરિયરના લઈશું એટલે એકસો એંસી રૂપિયા ઓકે મોડલ પેપર એકલું જોતું હોય તો અને આ સાથે જોતું હોય તો છસો સાહીઠ રૂપિયામાં કુરિયર ચાર્જ અમે ફ્રી આપશું બુકની સાથે મિત્રો છસો વિડીયો છે બસો થી વધુ ટેસ્ટ આપશું ઓકે તો વહેલી તકે મિત્રો બુક મેળવી લેજો અહીંયા સુધી મિત્રો રાખે છે અને ભાગ ત્રણની અંદર હજુ આપણે જે દાખલા બાકી રહી ગયા છે એ સોલ્વ કરશું ઓકે વિડીયો ગમે તો લાઇક શેર કરજો જય હિન્દ જય ભારત